ગાયું માટે આશ્રમ માટે જયારે આપણે આવી ત્યાં આપણને સુવિધા મળે. એને જો એ સુવિધા કરવી તો પેલા સુરત કારખાનું આગતા ત્યારે જ કરી લીધું હોત તો કામ પૂરું થાય, તો આ બધું ક્યાં હતું? હે, પણ આપણા માટે છે અને આપણે દેવાનું છે અને આપણે આનંદ કરવાનો, એ વાત ફાઇનલ છે. આ કોરોનામાંથી બચાવી દે. અમુક એવા ધંધાની માલિપા નુકસાની જતી હોય તો એમાંથી બચાવી લે તો સમજો કે મારો હોડમાં હૂતો છે ને એ સુપર વાળો સાંભળે છે. ઓ બાપ, સાંભળે છે. ઓ બાપ, એટલે મજા આવે છે. હાલો આબા, એમણે પૂરું રાખજો, બહુ ભેગનો બાબા. અને સામુંડાઈ વળી બજરંગ, અમારે જીગાભાઈના મામાનું સામુંડ છે, તાળી થોડાવ જોરદાર. જીગ્નેશભાઈ વાવડી, હા. એટલે આજ પ્રકાશભાઈ જે અમને કીધું ને કે આજ આમ મોહાળમાં વળી પછી માં ફીરખણાઈ ગયા, એટલે આ જમાવટ આને તાણ કરવાની હોય જ નહીં ને, મન પડે એટલું ખાઈ લેવાનું છે. એટલે આનંદ કરી લઈ મારો બબલીઓ, મજા આવશે. એવા મામાદેવને આપણે યાદ કરી, પણ એ પહેલા બે ત્રણ ચાર ફરમાઈશું છે એ લઈ લો નવી નવી. હા, ઉત્તર ગુજરાતની કાંઈક અમને વાત દીધી એ મારા ભાણિયાભાઈની. ક્યાં વાત, ક્યાં વાત. એ દુનિયા દો હમારી વિચારે સડું, એ ઘણી યાદ હોય છે એ યાદ કરીને હોઠ હસી રે પડે અને આખરડી રે પડે, હોઠ હસી રે પડે આખરડી રે પડે. એ મારા દલડાની વાતું હવે ક્યાં જઈને કહું. દુનિયામાં અમુક દ્રષ્ટિ એવી છે, કોઈ કહેતું હોય કે વધેતાના લેખ ન ફરે તો સાહેબ હું નથી માનતો. એની ત્રણ બાબત છે ને એ ફેરવી દે જીગાભાઈ. કઈ? એક, તમારી કઠણ સાધના હોય ને તો વિધેતાના લેખને મેખ મારી દે. બીજી, સદગુરુની દયા હોય તો લેખમાં મેખ મારી દે. એ આજ આપણે ગુરુના સાનિધ્યની માલિપા અને ગુરુ પૂરણી માં છે બાપ, એની જો દયા થાય તો તમારા લેખમાં મેખ મારી દે. ન થવાનું હોય ને સારું તોય થાય. અને ત્રીજી, સહેલી અને પહેલી ત્રીજી, મા બાપની સેવા. આ કાલ હવારથી આ નક્કી કરી લો તો થઈ જાય. મા બાપની સેવા કાલ હવારથી ચાલુ કરી દો. તમારું સારું ન થવાનું હોય ને તોય થાય, પણ એકચ્યુઅલી ટાઈમ જ ક્યાં છે? આ ત્રણ બાબત એવી છે દુનિયામાં કે એ જો આશીર્વાદ દઈ દે તો તમારું ન સારું થવાનું હોય ને તોય થાય. બાકી ધીરુભાઈ અંબાણી જ છે બધા, ધીરુભાઈ અંબાણી એ ન્યા બેઠા છે તો અમુક રેકડી ઠરતા છે. રાશિ બાશીનું કાંઈ છે જ નહીં. બોલો, કે મિથુન રાશિ બળ કરે, સિંહ રાશિ, એવું કાંઈ ધીરુભાઈ અંબાણી એક ન્યા બેઠા. લ્યો, અનિલ અંબાણી, મુકેશ અંબાણી, અમુક મુકેશ ને અનિલ ને ધીરુભાઈ રેકડી હાંકતા હોય, નહીં હાંકતા હોય? એની રાશિ બોલાય જેવી નહીં હોય, એવું રાશિનું છે ને કાંઈ. હો, હા, લ્યો અમારા ધીર્યુ અહીં છે, લ્યો ફોર દો, લ્યો આ ભાવડી. એટલે રાશિનું કેવું કાંઈ છે નહીં, પણ જો આની દ્રષ્ટિ માથે પડી જાય તો સારું ન થવાનું હોય ને તોય થાય બાપ. ઈ આ હોડમાં હું તો ઈ મારો આરાધનો પીર, ઈ મારો ધૂણાનો ધણી છે બાપ. એટલે મારે તમને આનંદ કરાવવો છે, પણ પહેલાં મેં કીધું એમ કે આપણા મહેમાનને તમે સાંભળ્યા, હું તમને બધું આપી દઉં, પણ પછી સાહેબ આપણા મહેમાન એને કોણ સાંભળે? એટલે મેં કીધું પ્રકાશભાઈ પહેલાં તમે બે હો, અને મને તો હું પાંચ વાગે બે હોઉં તો એ સાંભળવાના ક્યાં જવાના છે તમે? હે, એકચ્યુઅલી આઈ મેં કાલિયા.
सामने अरे रे ये धड़ी मले हाकी जी धोय ए हलार ધરતીનો ભાર જેનું કહેવાય અહીંયા આપણે ગોહિલવાડમાં કાઠિયાવાડમાં જેને આજનો આગેવન કે વીર વાસંગી કે કોઈ તલહાણીઓ કે કોઈ ધરતીનો ભાર જેનું કે પણ ઉત્તર ગુજરાતમાં ડીસા પાલનપુર મહેસાણા હમણાં હું બાપુ આ લોકડાઉન પછી પાછા બે ગયા હતા હા ફોર વ્હીલ લઈને ક્યાં બાપુ આપણે ગયા હતા પાટણ હા ઉત્તર ગુજરાતમાં આપણે અહીંયા વાસળીઓ હોય ને ગાય માતાજીને એને વાસળીઓ ગઈ ઓળખી ગઈ તો એ લોકો રડી બોલે રડી અમે રડી મૂકવા ગયા હતા હા 10 રડી મોકલાવી ને એટલે વાસળીઓ અને જે મજા કરી છે ઉત્તર ગુજરાત દિહાઈ રબારીની જગ્યા પણ સાહેબ અહીં અમને હાચવા છે અને બાપુને સાહેબ બહાર નીકળો ને તો ખબર પડે એ બાપુ એમ કીધું આ 5 કરોડની જગ્યા છે જો અવધાસનંદ બાપુ કહે ને તો અહીંથી આ બાપુ એમણે નીકળી જાય કે અહીંયા આ બાપુ બેસી જાય આને કીધું કે નહીં બાપ મને મારો થૂણો અને મારું સુપર ને મારું વાવડી બરોબર છે બાપુ હા મને ખબર પડી સાહેબ ન્યાય એને એમ કીધું કે આ જો કે ને તો હાલ્યો આ જગ્યા આ ચાવી આ ગાડી અને હું અહીંથી નીકળી જાઉં મારી આગળ બીજી આવી 4 જગ્યા છે પણ આ કે ભાઈ મારે ક્યાંય નથી જોતું મારે કે ત્યાં મારી ફરજા છે ને એને હાંસુ ઉઠવાય બહુ હો એટલે એ ઉત્તર ગુજરાત અને એને જયારે યાદ કરતા હોય બાપ ત્યાં ગોગો મહારાજ કે હું કે બાપ હે ગોગો ગોગો મારો ગોગો ગોગો મારો ગોમ ધણી કે તો ભગત મેં ખમ્મા ધણી વાલા જીગા ભાઈ કોના કોના બાકી રહ્યા 5 5 5 5 5 5 આ ગોગા મહારાજ આવ્યા ત્યાં 5 થઈ જાય એમ 1 5 બાકી છે કારણ કે ગાયુંને નીણમાં દેવાના રો ભાઈ હા હજી હું ભૂલી ગયો 5 કોકના ફોનમાં થઈ જાય આવ્યા પણ મેં ભણ્યો લખ્યો નથી બહુ 150 ભણેલો તમને ખબર છે ને આમ તો હા પિન્ટુભાઈ ખેરાળા 5500 રૂપિયા એમના તરફથી આયા આજ ગુરુ પૂર્ણિમાના સાનિધ્યની માલપા એના નામ પર અને મારો આરાધમાં હોળમાં હુતેલો મારો ધૂણાનો ધણી એના નામ પર આયા સુખપુર આરાધામમાં આપે બાપ તાળી પડો જોરદાર ભાઈ 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 અને ત્યારે એ ગોગો મારો ડોલે ને બે બોલે Thank you.
કયા માતાજી બ્રહ્માણી વાહ વાહ કાકડિયા પટેલ નું પહેલું કળ બાંધ્યું હોય તો ભગવતી બ્રહ્માણી એ કળ બાંધ્યું છે મીઠો મેરામણ મહાજળ સાગર દરિયો દેવ કોઈને અસ્થિ લઈ અને આપણે અહીંયા કઈ નકળંગ જઈ ગોપનાથ જઈ માટે અને જો કોઈને મોક્ષ ન મળે તો એ અસ્થિ લઈ અને પધરાવા માટે કાશીનો ઘાટ મીઠો મેરામણ મહાજળ સાગર જેને જવાય એ અસ્થિ લઈ અને લાલા બાપા કાકડિયા લેવા પટેલ ફરતા 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 કાશીના ઘાટ માંથી ગયા ભાઈઓ આભા મંડળ ની માલ પાછી મારી માતાજી શોક માયા ઉતરે અસ્થિ ને જ્યાં પધરાવે ને આભા મંડળ આકાશ ની માલપાથી ભગવતી બ્રહ્માણી નજીક 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 હેઠે ઉતરી અને હજારો હસલા સરદાતા ને એની સામે મીટ માંડ્યો નજર કરી ત્યાં તો હજારો હસલા ખરા રા 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 ઉડી ગયા પણ એક હસલા ને પગની પીડાનો કોઈ પાર નથી એ હસલો ઉડ્યો નહીં પણ પોતાની આંખની માલપાથી શોધારા હું યાદ આવી છો મારી જોગ માયા કાશીના ઘાટ માથે માં બ્રહ્માણી નજીક 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 આવી અને હંસની માથે હાથ ફેરવો ત્યાં તો હંસલો વાસા ઉત્પન્ન થઈ હંસને અને એટલું કીધું માં મારી પોતાની પ્રેમદા હંસલી હતી એ પણ ઉડી ગઈ અને મને પગની પીડાનો પાર નથી એટલા માટે હું ઉડી ન શક્યો કવિએ લખ્યો ત્યાં દુહો કેવો કે કર્મે લખ્યું ગીરતાલ સઠીના સુકે નહીં પછી હુનર કરે હજાર એને આખરે આડું ફરે અંછલા પ્રીત કાઈ કી વિપદ પડે ઉડી જાય હાસી પ્રીત સેવાળની જે જળ હારે સુકાય એ થોડી વાર તમને કહું દોર દોર તૂટી જાય એક બે મિનિટ મારો બાપ ભારે કરી ઇન્ટર હતું ને ત્યારે લઈ લીધી હોત ને તો સારું હતું હવે બે દેરા હું પૂરા કરાવી નાખું હાલો માતાજી કહેજો માં એ કાશી ના માં ઘાટ વાળી પ્રમાણી રમવા જાઓ ભગવતી અને ગુરુ અને હોળ માં હું તો ને મારા આરાધના પીર ની કઈક થયા હોય બા હા બાબા કેજો માં બીજું દેરું વામા હલો ભગવતી ભેળિયો જાત તે અરે રે તું તું સાંભળ જઈ હુરજ ભા પણ મારી આવડની
આજ્ઞા વિના ઉગી તો તન 46 ચરણનિયા 46 ચરણનિયા મિત્રો એટલું બધું સાયન્સ આગળ છે એટલું બધું વૈજ્ઞાનિક આગળ છે પણ એને કહેજો હુરજ નારાયણને એક મિનિટ વહેલો ઉગાડી દે એની તાકાત નથી કા કહેજો કે એક મિનિટ મોડો ઉગાડી દે એની તાકાત નથી પણ ભગવતી આય ભેળિયા વાળી મારી વાઘાણીના કુળમાં પૂંજાય મારી આય ખોડિયાર આવડ ખોડલ રોઈશાળાની માલપા આવો કાળો ભેળિયો આમ હુરજ નારાયણ સામે ઝાટક્યો ને ત્યાં એક દી નહીં સાડા ત્રણ દી સુધી હુરજ નારાયણને થંભાવી દીધો હતો ઈ મારી ભગવતી આય ખોડિયાર આય વરૂડી આય આવડ આવ્યા હોય બાપ અન કવિ લખે બાપ હે મારી આવડ માડી આય ખોડલ માડી ભલે રેવો ઢોમા ભેળિયો માતાજી મારા ભલે રેવો ઢોમા ભેળિયો માતાજી મારા મોકલો હાર લઈને હામાં નકર હવારે આ પ્રોગ્રામ ચાલુ થાય એટલે સરપંચ માહે નો હારા લાગવાયો ભાઈ અરજી સુણી ને યા રે એ અમારો મોણો હાજ રે સુણી ને યા સીધા આવતા તારે હે વાઘાણી ની કુળ દે આ બધાઈ ની કુળ દે અને ખોડલ વાળા હોય ને એ ખોટા ન હોય અને ખોડિયારના જે હોય ને એનું કોઈ ખોટું કરે એ મારી ખોડિયાર કે ખોડિયાર વાળા કોઈ ખોટા ન હોય બાપ હા આજ અરજી સુણીને એ લિસ્ટ બની ગયું છે માવડી આજ અમારો મોળો હાજર સુણીને સીધાવતા તને એ મારી અરજી સુણીને યાય આવતા તારે માં ખમકારી હો ખોડલ માં એ હો ગીરદારી હો ખોડલ માં ખોડલ માં સુરેશભાઈ રાજપૂત પાંચસો નહીં નહીં ભાઈ હા 5100 રૂપિયા ભાઈ હમણે કારણ કે 2 વર્ષથી હરખા મીંડા જોયા નથી ને બાપા એટલે 500 એ તેના જો કલાકારને એમ લાગે ઘઉડા મોટા છે અને પેલા અમે તમને કોઈ ટાર્ગેટ છે 2 કરોડ ઉઠતા ને તો અમને એમ થતું ભાઈ તો પૈસા આવે એમ પણ અત્યારે તો કોઈક 500 આપે ને તો એમને એમ થાય કારણ કે 2 વર્ષથી નોટ નથી ભાળે 2 વર્ષથી એટલી પબ્લિક નથી ભાળે
હવે આજ ગુરુ પૂર્ણિ છે, ગુરુદેવને અને હોડમાં હું તો આરાધના ધણીને ધૂણાના ધણીને કહીક બાપા હવે કંઈક છૂટું કરાય, ત્રીજી લહેરને ઓલપા ક્યાંક મોકલી દે. થાળી ફાડો બાપ, જોરદાર થાળી ફાડો. હા એટલે મોકલી દે અમારે સુરેશભાઈ રાજપૂત. 5100 રૂપિયા અહીંયા આરાધ ધણીના આંગણાની મલપા આપે છે ગાયું માટે અને ભોજનની મલપા. થાળી ફાડો બાપ જોરદાર. વાહ વાહ જીવો બાપ. હાલો આવી નાની નાની સીટીઓ આવવાજો ભાઈ, કોઈ લાંબી છે કોઈ સોરસ છે એટલે મજા આવે બાપ. પણ થેદી કેવી જગદંબા આવે બાપ, થેદી કેવી જગદંબા આવે બાપ. પણ જે દિન વખા આયુ આયુ માના ને હડે માતાજી ને લડી લડી લાગ્યો છે પાગ, લડી લડી લાગ્યો છે પાગ. પણ પછી હેત થી શક્તિ વામા ભલો મારી આદિ આગરી સગત બાપ, આદિ આગરી સગત બાપ. પણ તેવીસો આમના તોરણ બાંધી એ તેજી મારી થી ધાડીએ ઉગાડ્યો માતાજી દી માતાજી દી. એક વાર હજી બોલો એ આપણું.